सारसी एक प्रियतमा के पत्नी नु प्रतीक छे। सारस अने सारसी ई पक्षी नी जोड एना विषे એમ કહેવામાં આવે છે કે જ્યારે એક નું પણ મૃત્યુ થાય તો બીજું એના વગર જીવી શકતું નથી, એની વેદના એના પ્રેમમાં તે પણ પોતાનું જીવન ટૂંકાવી નાખે છે। કાવ્યમાં વપરાયેલા બધા શબ્દો ખેડૂત જીવન સાથે સંકળાયેલા છે। કાવ્ય નાયકના મનમાં એક એવું દુઃખ છે કે જેના કારણે એને આસપાસના કોઈ પણ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી। ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાને કારણે પણ આ ભાવ વ્યક્ત થાય છે, કારણ કે એમને ક્ષય રોગ થઈ ગયો છે। છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે, જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી। બપોર પણ જીવનના મધ્યાનું પ્રતીક છે, અંતનું પ્રતીક છે। વસ્તુ જીવનની આ નિરૂપણથી કરીએ કાવ્યને વધારે આસ્વાદ્ય એટલે કે માણવા લાયક બનાવી દીધો છે। મારા ખેતરેથી શેઢેથી વ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, શું કહે છે કે મારા ખેતર ના શેઢો જ્યાં એક જગ્યા આવેલી છે ત્યાંથી તે સારસી પક્ષી ઉડી ગઈ છે। એ પોતાના પત્ની અને પ્રિયતમાનું પ્રતીક બનાવીને સારસીને કહે છે કે હવે આ પણ ઉડી ગઈ છે, એટલે કે એની પત્ની કે પ્રિયતમા મૃત્યુ પામી છે અને પોતે બીમાર છે, એને ક્ષય રોગ થયેલો છે, જેના કારણે કહે છે કે હવે મને જીવનમાં કશામાં રસ રહ્યો નથી। માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, માને કહે છે કે માંથી છાસ રાખવાનું પાત્ર છે, ઢોચકી જેને કમળાની ભાષામાં કહેવામાં આવે છે, એમાં હવે છાસ મારે પીવી નથી, તેને પછી રેડી દે। રોટલાને પણ બાંધી છે, ખાવામાં પણ રસ રહ્યો નથી। આ ચલણને તંબાકુમાં કસ નથી, ગામડામાં આજે તંબાકુ પીવામાં આવે છે, ચલમ એટલે કે એક માટીનું પાત્ર બનેલું હોય છે જેમાંથી આ ચલમની જેમ તંબાકુ પીવામાં આવે તો કે હવે એને પણ પીવામાં રસ નથી, એને કંઈ પણ ગમતું નથી। ઢાલી દે આ ટાપણીમાં ભારપેલો અગ્નિ ટાપી પેટાવેલી હતી, ગામડામાં છાણ અને લાકડા ભેગા કરીને જે ટાપુ કરવામાં આવે છે એમાં પણ કહે છે કે આ જે અગ્નિ છે ઠારી દે, મને મહુડીની છાણ્યા તળે પડી રહેવા દે। મહુડો ઝાડ છે જેના ફૂલમાંથી દારૂ બનવામાં આવે છે, જે નશીલો પદાર્થ છે, તો કે એના ઝાડને જે કહે છે કે હવે હું કયો રહીશ, કારણ કે શરીર પણ મૃત્યુ છે, ક્ષય રોગ થઈ ગયો છે, પત્ની અથવા તો પ્રિયતમાનું મૃત્યુ થયું છે, જેના કારણે હવે એને જીવનમાં રસ નથી। ભલે આપ આગું રેડી જાય, ગળાસમ ઘાસ ઉગી જાય, ખેતરમાં કહે છે કે મારા ગળા સામે ઘાસ ઉગી જાય, છતાં પણ કવિને એને હરવામાં રસ નથી। ભલે એ બળદને હવે જોતરીશ નહીં, હવે કહે છે કે હું કોઈ દિવસ ખેતરમાં બળદને જોતીને કામ પણ કરીશ નહીં, હવે એને જીવનમાં કોઈ પણ જાતના ખાવા પીવામાં કોઈ પણ જાતના નશા કરવામાં આનંદ કરવામાં રસ થયો નથી। આવી રીતે અમારે કવિ વેદના એક કિસાન ખેડૂતની વેદના એક યુવાન વ્યક્તિની વેદના વર્ણવવામાં આવી છે કે જેને જીવનમાં દુઃખ આવ્યું છે। હવે એના આ શબ્દાર્થ છે બોર્ડ ઉપર લખેલા છે, તે પણ તમારી નોટમાં તમે લખી લેજો અને આ કાવ્યને પણ યાદ કરજો બરાબર।